બ્રોટ ટુ યુ બાય ટેકનો સ્પાર્ક 20 સિરીઝ સ્માર્ટફોન્સ. હાલ ગુજરાતમાં સળગતા ચરું જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને લોકો નિવેદનબાજી કરવાથી બાજ નથી આવી રહ્યા. એક બાદ એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે તમને યાદ જ હશે કે કાજલ હિન્દુસ્તાની દ્વારા પાટીદારોની દીકરીઓને લઈને ખાસ ટિપ્પણી કરવામાં આવી હતી અને હવે એ જ ટિપ્પણી પર નરેશ પટેલે ખાસ નિશાન સાધ્યું છે અને કાજલ હિન્દુસ્તાનીને આડે હાથ લીધી છે. શું કહ્યું છે નરેશ પટેલે, સાંભળીશું જોઈશું આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની પર પાટીદાર સમાજે બાયું ચડાવી છે. કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર યુવતીઓ વિશે કરેલી ટિપ્પણી પર પાટીદાર નેતા નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપતા નરેશ પટેલે કહ્યું છે કે એ અંગત પર્સનલ વિવાદ ખોટો કહેવાય, સમાજ માટે વાત કહેવાય તે ખોટી કહેવાય. આ નિવેદનને હું વખોડી કાઢું છું. આવી વાત કોઈએ ન કહેવી જોઈએ. આ તો એક સમાજની વાત કરી, પરંતુ કોઈ પણ સમાજની દીકરીઓ વિશે આવું ન કહેવું જોઈએ. આ તો પટેલ સમાજની વાત કરી, પરંતુ કોઈ પણ સમાજની દીકરીઓ માટે આવું ન કહેવું જોઈએ. કંઈક હોય તો ખાનગીમાં જઈને આ બાબતે સોલ્વ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, ન કે તેને જાહેરમાં આ વાત કરવી જોઈએ. જામનગરમાં ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ જામનગર પધાર્યા હતા. જામનગરમાં રણજીત નગરમાં પટેલ સમાજ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિદાન માટે ભૂમિ સેવકો અને દાતાઓ માટે ઓનલાઈન એપ્લિકેશન લોન્ચ પણ કરવામાં આવી. ત્યારે કાજલ હિન્દુસ્તાનીએ પાટીદારની દીકરીઓ પર કરેલી ટિપ્પણી પર નરેશ પટેલે નિશાન સાધ્યું છે. તો બીજી તરફ કાજલ હિન્દુસ્તાનીના નિવેદન બાદ મોરબીમાં પ્રચંડ રોષ જોવા મળ્યો. કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ મોરબીમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. પાટીદાર સમાજની મહારેલીનું આયોજન કરાયું. પાટીદાર સમાજની દીકરીઓ વિશે કરેલી ટિપ્પણી સામે આક્રોશ મોરબીમાં ભભૂકી ઉઠ્યો. તો કાજલ હિન્દુસ્તાનીનો વિવાદનો અંત ક્યારે આવે છે એ તો જોવું જ રહ્યું, પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા શું કોઈ પગલાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ લેવામાં આવે છે કે કેમ, એ તો સમય જ બતાવશે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.